नमस्कार मित्रों, गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर आप सौनु फरी एक वार एक नवा वीडियो में हार्दिक स्वागत करूँ छू। आज वीडियो में बात करीशू अशोक लेलैंड ऑथोराइज्ड डीलर ने। अशोक लेलैंड की अंदर ऑथोराइज्ड डीलर जेनु नाम छे सनराइज ऑटोमोबाइल प्राइवेट लिमिटेड। दोस्तों आ ऑथोराइज्ड डीलर छे ते मेहसाणा नी अंदर आवेलू छे अने तेना शोरूम माटे नीचे मुजबना कार्यक्षम स्टाफ नी खूबज मोटी जरूरियात छे। तो स्टाफ नी अंदर जेटली पण पोस्ट हाल में खाली छे ए तमाम पोस्ट भरवा माटे जरूरी लायकात धरावता उम्मीदवारों पासे थी अरजीओ मंगावामां आवी छे। वीडियो में आगळ बात करीशु एना पहला टेलिग्राम चेनल में जॉइन करी लेजो, बिल्कुल फ्री छे, जेनी लिंक तमने आजनी वीडियो नी नीचे मळी जशे। हवे दोस्तों आजनी भर्ती तरफ आगळ वात करी वधारे समय बर्बाद कर्या वगर। तो अशोक लेलैंड ऑथोराइज्ड डीलर जेनुं नाम छे सनराइज ऑटोमोबाइल, जे आव्युं छे मेहसाणा खाते। मेहसाणानी अंदर शोरूम में अलग अलग पोस्ट माटे वेकेंसीओ आवी छे, जेवी के सौथी पहला सेल्स डिपार्टमेंटनी वात करीशुं। सेल्सनी अंदर सौथी पहला सेल्स मैनेजर आवी गयुं। सेल्स मैनेजर माटे 10 वर्षनो अनुभव होय अने ग्रेज्युएशन कर्युं होय एवा उम्मीदवारों पासेथी अरजीओ मंगावामां आवी छे। मेहसाणा खाते सेल्स मैनेजरनी एक वेकेंसी छे। बीजू टीम लीडरनी वात करीशुं। टीम लीडरमां तमे जोई शको छो दोस्तों मोबाइलनी स्क्रीन पर। तो टीम लीडर माटे एटले के MAV ICV अने टीपर अथवा तो बस माटे टीम लीडरनी जरूरियात छे, जेमां 5 वर्षनो अनुभव होय अने ओछामां ओछुं ग्रेज्युएशन कर्युं होय एवा उम्मीदवारों पासेथी अरजीओ मंगावामां आवी छे। मेहसाणा खाते 4 वेकेंसी 4 जगह बनासकांठा माटे अने 2 जगह पाटण माटे रहेशे। अने त्रीजू छे सेल्स एक्जिक्यूटिवनी। तो सेल्स एक्जिक्यूटिव माटे 3 वर्षनो मिनिमम एक्सपीरियंस जोईशे अने ओछामां ओछुं ग्रेज्युएशन तो होवुं जोईए। सेल्स एक्जिक्यूटिव माटे मेहसाणामां 6, बनासकांठामां 4 અને પાટણમાં 4 વેકેન્સી, એમ થઈને 6, 4, 10, 4, 14 વેકેન્સીઓ સેલ્સ એક્ઝિક્યુટિવની રહેશે, જ્યારે ટીમ લીડર માટે 10 વેકેન્સી અને સેલ્સ મેનેજર માટે 1 વેકેન્સી છે। બીજી પોસ્ટ છે ઓફિસ સ્ટાફની। ઓફિસ સ્ટાફની અંદર પણ અલગ અલગ પોસ્ટ છે, જેવી કે HRN એડમિન। HR એડમિનમાં માસ્ટર ગ્રેજ્યુએટ ઓછામાં ઓછી લાયકાત છે, મિનિમમ 5 વર્ષનો એક્સપિરિયન્સ પણ રહેશે। તો મહેસાણા ખાતે હાલમાં 1 જ વેકેન્સી રહેશે। બીજું છે એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીસ। હિસાબનીસ માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન જોઈશે, 1 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ અને મહેસાણાની અંદર હાલમાં 1 વેકેન્સી અવેલેબલ છે, એ તમારે ધ્યાન રાખવાનું છે। ત્રીજી પોસ્ટ છે CRMની। CRM માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન માંગેલું છે, મિનિમમ 5 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે, જેમાં મહેસાણા ખાતે 1 વેકેન્સી આવેલી છે। ચોથી પોસ્ટ છે CRE ની એટલે કે ફિમેલ માટેની। ફિમેલ માટે ગ્રેજ્યુએશન ઓછામાં ઓછું હોવું જોઈએ, 1 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ માંગેલો છે। મહેસાણા ખાતે 2 વેકેન્સી રહેશે અને પાટણ ખાતે 1, તેમજ વડાગામ માટે 1, સાબરકાંઠા વડાગામ માટે 1 વેકેન્સી રહેશે। ફોર વ્હીલર ડ્રાઈવર માટેની વાત કરીશું। ફોર વ્હીલર ડ્રાઈવર માટે કોઈ પણ લાયકાત નથી, પરંતુ મિનિમમ 2 વર્ષનો એક્સપિરિયન્સ ડ્રાઇવિંગની અંદર હોવો જોઈએ, અહીંયા પણ 1 વેકેન્સી મહેસાણા માટે રહેશે। ઓફિસ બોય, સફાઈ કામદાર માટે ઓફિસ બોયની જે જરૂર છે તેમાં લાયકાત અને એક્સપિરિયન્સ માંગેલો નથી, કોઈ પણ ફ્રેશર અને કોઈ પણ અભણ ઉમેદવાર પણ અરજી કરી શકશે। તો મહેસાણા ખાતે 2 વેકેન્સી છે। સર્વિસ અને વર્કશોપની વાત કરીશું। વર્કશોપ મેનેજરમાં BE ગ્રેજ્યુએશન મિનિમમ જોઈશે, 10 વર્ષના અનુભવ સાથે। મહેસાણા ખાતે 1 વેકેન્સી રહેશે। બીજું છે આસિસ્ટન્ટ મેનેજર। વર્કશોપની અંદર આસિસ્ટન્ટ મેનેજર માટે ડિપ્લોમા ઓટોમોબાઈલ્સની લાયકાત ધરાવતા હોવા જોઈએ, મિનિમમ 5 વર્ષના એક્સપિરિયન્સ સાથે। 2 જગ્યા મહેસાણા માટે, 1 જગ્યા મહેસાણા માટે નાઇટ શિફ્ટ માટે। એના પછી દોસ્તો DBM SAP સિસ્ટમ ઓપરેટરની વાત કરીશું। તો ઓછામાં ઓછા મિનિમમ ગ્રેજ્યુએશન લાયકાત તો જોઈશે જ અને મિનિમમ 5 વર્ષનો એક્સપિરિયન્સ પણ હોવો જરૂરી છે, 2 જગ્યા મહેસાણા માટે રહેશે। ટેકનિકલ એડવાઇઝરની વાત કરીશું। ટેકનિકલ એડવાઇઝર માટે મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે અને લાયકાતમાં BE અથવા તો ડિપ્લોમા હોવું જોઈએ, 3 જગ્યા મહેસાણા માટે, જ્યારે નાઇટ શિફ્ટ માટે અલગથી એ મહેસાણામાં 1 જગ્યા રહેશે। એના પછી સર્વિસ એડવાઇઝરમાં પણ મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ અને BE અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, અહીંયા પણ મહેસાણા માટે 3 જગ્યા, જ્યારે 1 વેકેન્સી મહેસાણાની અંદર નાઇટ શિફ્ટ માટે રહેશે। હેડ મિકેનિકની વાત કરીશું। તો હેડ મિકેનિક માટે લાયકાત તો નથી લખેલી, પરંતુ 5 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ પણ હોવો જરૂરી છે, 5 જગ્યા મહેસાણા માટે, જેમાંથી 2 જગ્યા મહેસાણા નાઇટ શિફ્ટ અને 3 જગ્યા પાટણ માટે રહેશે। દોસ્તો આગળ વાત કરીશું ઇલેક્ટ્રિશિયન ટ્રક રિપેરિંગની। ઇલેક્ટ્રિશિયન ટ્રક રિપેરિંગ માટે લાયકાત તો નથી, પરંતુ 5 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ જોઈશે,
ત્રણ જગ્યા મહેસાણા, એક જગ્યા મહેસાણા નાઇટસી, બે જગ્યા પાટણ, જ્યારે એક જગ્યા વડગામ સાબરકાંઠા માટે રહેશે. હેલ્પરની વાત કરીશું. હેલ્પરની કોઈપણ લાયકાત હોતી નથી અને અહીંયા પણ નથી લખેલી, તો એના વિશે વાત નહીં. કયું કોઈ પણ અભણ ઉમેદવાર પર અરજી કરી શકશે. હેલ્પર તરીકેનો 2 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ જોઈશે. તો મહેસાણા ખાતે 25 જગ્યાઓ છે, 10 જગ્યા મહેસાણા નાઇટ શિપ માટે છે, 10 જગ્યા પાટણમાં, 5 જગ્યા વડાગામ સાબરકાંઠામાં રહેશે. એના પછી સર્વિસ વાન ડ્રાઈવરની વાત કરીશું. તો સર્વિસ વાન ડ્રાઈવર માટે લાયકાત માંગેલી નથી, પરંતુ દોસ્તો જોઈ શકો છો મિનિમમ 5 વર્ષનો એક્સપિરિયન્સ તો જોઈશે જ. મહેસાણા માટે 1 અને મહેસાણાની અંદર નાઇટ શિપ માટે 1 વેકેન્સી છે. તો આ ભરતીના ઇન્ટરવ્યૂ ઓલરેડી શરૂ થઈ ગયા છે. 16 નવેમ્બરથી થોડા લેટ છીએ આપણે વિડીયો બનાવવામાં, તો એના બદલ માફી ચાહું છું. હજી પણ સમય છે. છેલ્લી તારીખ 20 નવેમ્બર રહેશે. 10:00 થી 5 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશો. પગાર ધોરણ, જરૂરી લાયકાત અને અનુભવ પ્રમાણે બેસ્ટ ઇનફિલ્ડ આપવામાં આવશે. તમારો અનુભવ, તમારી લાયકાત કેટલી છે એ પ્રમાણે તમને સેલેરી મળશે. સ્થળની વાત કરીશું. સનરાઈઝ હાઉસ, અશોક લેલન શોરૂમ, રામોસણા ચોકડીથી આગળ, મહેસાણા પાલનપુર હાઈવે, મહેસાણા -2. આ એડ્રેસ છે. આ એડ્રેસ પર તમારે દોસ્તો પહોંચવાનું છે ઇન્ટરવ્યૂ માટે. સંપર્ક નંબર 32 ભટ્ટ HR આપેલો છે, ઈમેલ આઈડી પણ આપ્યું છે. તમને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક કરી શકો છો. દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી આપજો. ફરી એકવાર મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.